મારું નામ આકાશ અસમુખભાઈ ખોટ લીબડાનો રહેવાસી અનુરુસિંહે આજથી ત્રણ મહિના પહેલાં અમને ફોન કરીને કીધું છે કે તમારી જમીન વેચાઈ ગઈ છે હવે અમને ખ્યાલ નથી અમારી જમીન કેને વેચાણી છે શું છે શું નથી અમને ખબર નથી એ આવી રીતે ફોન કરીને કહે છે કે તમારી જમીન વેચાઈ ગઈ છે અને હવે તમારે કાંઈ બોલવાનું નથી એ બાબતે હવે આ રીતે ખેડૂતનું ટોર્ચર થાય જેની જમીન હોય એને ખબર ન હોય એ વગર સોદા થાય એ ગામમાં ખોટો કંકાસ કહેવાય અને એ સહન ન થાય કોઈથી જમીન કેટલી હતી અને કેટલા રૂપિયાની હતી અમારી જમીન પાંચ વીઘા છે અત્યારે એની કિંમત આશરે ગણી લે એક વીઘા એકરના અત્યારે બે અઢી કરોડ આજુબાજુમાં બધે ચાલે છે અને રીબડા ગામમાં આજ સુધી હજી કોઈનો એક સોદો એવો નથી હોય કે દોઢ કરોડ ઉપર જડાવો સિત્તેર થી એસી લાખ રૂપિયા એકરના દે છે અને એક ભાગ એને દે છે અને બે ભાગ એ પોતે રાખે છે અનુરુચ છે નહીં પછી અનુરુચ છે એ બધા ફેમિલી આખું એક જ છે બધા અને આ ગામમાં જે ધારું છે એ ધારું ખોદીને બધા ટ્રેક્ટર એની રીતે ભરે છે ટ્રેક્ટરના ભાવ બીજા ગામ કરતાં આજુબાજુ કરતાં બે ગણા હોય છે અને બીજા કોઈનું જેસી કે ટ્રેક્ટર હળવા નથી દેતા જે લોકો ત્યાં કારખાના માટે ઇન્ડસ્ટ્રીઝ માટે જે પ્લોટ લે છે એ લોકોને એક એક મહિના સુધીના વેઇટિંગ દે છે અને એના ભાવે વેચવાનું હું કહું ત્યારે થાય બાકી તમારે કાંઈ નહીં આવી રીતે દાદાગીરી કરે છે અમારા ગામમાં પટેલ ડેરી છે રીબડામાં અમારા ગામમાં આ રીતેથી અમે અમારી વાડીયા પ્રોગ્રામ રાખ્યો હતો જ્યારે એમએલએ આવ્યા હતા અમારા વાડીયા પ્રોગ્રામમાં તે પછી ગામમાં એવો ફેલાવી દીધું કે આની અહીંયા ઢેરિયા નહીં જવાનું ગામમાં કોઈને પટેલની અહીંયા જવાનું જ નહીં પંચર કરવાની અહીંયા ના પાડી દીધી કે રીબડાના પટેલના પંચર નહીં કરવાના પેટ્રોલ પંપે ના પાડી દીધી કે રીબડાના પટેલને પેટ્રોલ નહીં પુરાવાનું આ બધું કરવાનું તો અમારે જીવવાનું કઈ રીતે હવે રાજા સાહેબ ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થઈ ગયા છે હજી અમારું રીબડા આઝાદ થયું નથી